ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ એક વધારાનો સ્વાધ્યાય મારે આજે શરૂ કરવાનો છે. પરંતુ એક વસ્તુ ખાસ કહી દઉં મિત્ર, આજે પહેલું ચેપ્ટર આપણે ચાલે છે એ બે દિવસની અંદર પૂરું થઈ જશે, અને બકા આ પહેલા ચેપ્ટરનો એક નાનો MCQનો ટેસ્ટ રવિવારે આપણે રાખેલો છે. તો દરેક વિદ્યાર્થી MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે, જૂની ટેક્સ્ટબુકો હોય એમાંથી, અને બરોબર સૂત્રો સમજે. જો તમે સૂત્રો સમજેલા હશો તો MCQ સરળતાથી એટેન્ડ કરી શકશો. એટલે રવિવારે બકા આપણે આનો MCQનો ટેસ્ટ રાખેલો છે, અને ત્યારબાદ આપણે મિત્ર ચેપ્ટર નંબર 2 પણ ભણાવવાનું શરૂ કરી દઈશું. કારણ કે હજી એ પણ આ કોરોનાની ઇફેક્ટ અસર હજી મિત્ર કંટ્રોલમાં આવી શકી નથી, એટલે આપણે ચેપ્ટર નંબર 2 આ રીતે જ કન્ટિન્યુઅસ રાખીશું. ચલો મિત્ર, વધારાનો સ્વાધ્યાય એમાં દાખલા નંબર 25 બરોબર મિત્ર ધ્યાનથી જોશો તો એની અંદર ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ આપેલું છે. કોઈ કે સાહેબ કેટલા ઇલેક્ટ્રોન, તો આ ઓઇલ ડ્રોપની અંદર 12 ઇલેક્ટ્રોન છે. તો ચલો બકા સૌથી પહેલાં એન બરાબર મેં 12 લખી દીધા, 12 ઇલેક્ટ્રોન ધરાવતું ઓઇલ ડ્રોપ છે. ઓકે, એ ઓઇલ ડ્રોપ આટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર છે. તો ચલો બકા વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધું કેટલું, તો 2.55×10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપી દીધેલું છે. હજી થોડું આગળ જોઈએ, ઓઇલની મિત્ર ઘનતા આપી દીધેલી છે. જો ઓઇલની ઘનતા, ઘનતા એટલે બકા જો 1.26 g/cm³. ચલો બકા 1.26 g/cm³ એનો મતલબ 1.26 g/kg સેન્ટીમીટરના મીટર એટલે 10⁻⁶, કારણ કે ઘન છે તો આ મીટર ઘન. જો સાદું રૂપ આપીએ ને તો 1.26 × 10³ kg/m³ બની જશે. તો મારે શોધવાની એ ઓઇલ ડ્રોપની ત્રિજ્યા કેટલી, ત્રિજ્યા એટલે સાહેબ આર. ચલો આ ત્રિજ્યા આપણને શોધવાની કીધેલી છે. જો આકૃતિ આપી દીધેલી, આ એક ઓઇલ ડ્રોપ છે. ચલો મિત્ર એનું વજન બળ આવે, વજન બળ મેં ક્યાં લખી દીધું, અધો દિશા. હવે માની લો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે, ઉપર પ્લસ નીચે માઇનસ, તો પ્લસથી માઇનસ તરફ આમ નીચે વિદ્યુત ક્ષેત્ર છે. ધ્યાનથી સમજ, આ તારું ઓઇલ ડ્રોપ જે ખરું બકા એ ઇલેક્ટ્રોન ધરા, ઇલેક્ટ્રોન એટલે કેવો વિદ્યુત ભાર હશે, ઋણ હશે. જો મિત્ર એ ઋણ વિદ્યુત ભાર ધરાવે તો કઈ બાજુ ખેંચાય, પ્લસ બાજુ, અને પ્લસ બાજુ ખેંચાય તો એ કયો જશે, આમ ઉપરની તરફ એના ઉપર બળ લાગે. કોઈ કહેશે સાહેબ આ કયું બળ લાગે, એટલે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ભાર, તો એના ઉપર કયું બળ લાગશે, એ ક્યુ કરે. વિદ્યુત ક્ષેત્ર છે જો, અને એની અંદર આ વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર, તો એ કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે, ઉપર. નીચે કયું બળ હતું, MG. હા, હવે રકમની અંદર મિત્ર જો આ ઓઇલ ડ્રોપ કેવું રાખેલું છે, સ્થિર. ભાઈ એ સ્થિર હશે ને તો ઉપરલું બળ અને નીચેલું બળ કેવું બની જશે, સમાન. તો હું અહીંયા લખી દઉં ડ્રોપની કેવી સ્થિતિ, સ્થિર સ્થિતિ. જો સ્થિર સ્થિતિ હોય, ડ્રોપની સ્થિર સ્થિતિ હોય, તો કયા બે બળ સમાન બનશે, આ એક ઉપરલું વિદ્યુત ક્ષેત્રવાળું અને નીચેલું વજન બળવાળું. તો કહેવાનો મતલબ EQ = mg. હા, તો ચલો હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે આ બંને બળો મિત્ર મેં સમાન દર્શાવી દીધા. કેમ બકા, કારણ કે આપણું ઓઇલ ડ્રોપ કેવું રાખવાનું કીધેલું છે, સ્થિર. ઓકે, હવે મિત્ર આ વિદ્યુત ક્ષેત્ર ઈ, પણ આ ક્યુની જગ્યાએ આપણે સાહેબ આવું ના લખી શકીએ, ક્યુ બરાબર એની. હા, અને બીજું આ દળ છે, તો દળ બરાબર શું લખી શકાય, ભાઈ દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચલો એ બંને આની અંદર એડ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ. ચલો બકા ક્યુની જગ્યાએ મેં શું લખી દીધું, એની. હા, ચલો બકા
દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ અને જીતો ખરો જ ભાઈ. હા હજી થોડું ધ્યાન આપો ભાઈ, મારે ત્રિજ્યા શોધવાની હતી તો આ કદ ઉપરથી મિત્ર મને ત્રિજ્યા મળશે. તો ચલો ઈ એન ઇઝ ઇક્વલ ટુ રો, ઘનતા તો આપણને ખબર છે. હા ચલો મિત્ર, વી વી એનો મતલબ કદ. તો કદ ભાઈ ગોળો જ, નાની એક ગોળાની બાબત કીધેલી છે. તો ગોળા જેવું કદ હોય તો કેટલું થશે, 4/7 પાઈ આર ઘન અને આ રહ્યો જીતો ખરો જ. જો ભાઈ જી લખી દીધો. ઓકે મિત્ર, આ ઓઇલ ડ્રોપ ગોળાકાર આકારનો, કોઈ ચોરસ હોય ના. ઓઇલ ડ્રોપ બકા કેવું હોય, એક બુંદ, બુંદ ડ્રોપ એનો મતલબ બુંદ. તો એ બુંદ કેવા આકારનું હોય, ગોળાકાર આકારનું, એટલે ગોળાકાર આકારનું આ કદ મિત્ર લખી દીધું, 4/7 પાઈ આર ઘન. હવે આમાંથી મિત્ર આપણે આરને કરતા બનાવી દો. જો ત્રિજ્યા શોધવાની, કરતા બનાવી દો. ફરીથી બોલું, એક ઇક્યુ એક એમજી, ક્યુની જગ્યાએ એની, એમની જગ્યાએ આ રહ્યું રોવી, એમાં વીની જગ્યાએ આ બકા કદ આખો. હવે એમાંથી આરને આપણે કરતા બનાવીએ. તો ચલો મિત્ર, આર બરાબર અહીંયા લખાવો, આર્ગન બરાબર. ચલો ભાઈ શું બનશે, કોઈ કહેશે ઈ એની, આ ત્રણ આ બાજુ આવશે એટલે 3e(ne) બની જશે, 3e(ne) બની જશે. ચલો નીચે શું આવશે, તો ચલો મિત્ર રો આ 4π અને જી આવશે. ફરીથી બોલું છું, રો 4π અને જી આવી જશે. બધાની કિંમત આપણી જોડે છે ભાઈ 3. ચલો ઈ વિદ્યુત ક્ષેત્ર જો આ રહ્યું, તો 2.55 × 10^4 એન, 12 ઇલેક્ટ્રોન હતા. જો ભાઈ અરે 12 ઇલેક્ટ્રોન. અને ઈ તો ઈ બરાબર 1.6 × 10^-19. ચલો ઘનતા રો આર્યું જાય ભાઈ, આપી દીધેલી એ ઘનતા 1.26 × 10^3, 1.26 × 10^3 × 4 × π એટલે 3.14 અને જી એટલે 9.8. ચલો મિત્ર, રકમની અંદર 9.81 આપણે કીધેલા છે, વાંધો નહીં. જો બધાનો સાદુરૂપ આલશો તો મિત્ર આર્ગન ઇઝ ઇક્વલ ટુ 0.946 × 10^-18 આવશે. ચલો આનું ઘનમૂળ લેવાનું, કેલ્ક્યુલેટરમાં આપણે ભણાવી દીધેલું છે ભાઈ ઘનમૂળ કઈ રીતે શોધી શકાય. તો ભાઈ આનું ઘનમૂળ કેલ્ક્યુલેટરમાં ધ્યાનમાં લેશો તો જવાબ આવશે 0.98, અને 10^-18 ઘનમૂળ એટલે -6. જો બગા 18/3 કરો ઘનમૂળ એટલે એટલે -6. તો ધેરફોર આપણો જવાબ આર બરાબર આને 9.8 કરી દઉં તો આ -7 થઈ જશે આટલા મીટર. દાખલો એકદમ સહેલો જ છે મિત્ર, ખાલી તારે આ વસ્તુ ધ્યાન આપવાની. એક વજન બળ નીચે, એક વિદ્યુત ક્ષેત્રના કારણે બળ ઇક્યુ, આ બંને કેવા મૂલ્યો લઈ લેવાના, સમાન. કારણ કે સ્થિર કીધેલું છે, સમાન સાદુરૂપ આપી દેવાનું થશે. એટલે મિત્ર 25મો દાખલો પ્રમાણમાં સહેલો જ હતો, ખેલાઈ જાય એવો જ છે. ચલો મિત્ર 26મો દાખલો થિયરી બેઝ છે એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. તો ચલો મિત્ર દાખલા નંબર 27 ત્યાં. ચલો ભાઈ બધાની નજર બોર્ડ ઉપર, દાખલા નંબર કયો આવી ગયા ભાઈ આપણે 27મો. ચલો ભાઈ 27માની રકમમાં થોડી બાબતો સમજી લો, તમને શું કીધેલું છે બરોબર ધ્યાનથી જો. વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, બકા અચળ નથી એનો મતલબ આપણું આ વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય. જો એ તમને કહ્યું, ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મિનિટે આટલું વિદ્યુત ક્ષેત્ર શું થાય મિત્ર, વધે છે. આટલું વિદ્યુત ક્ષેત્ર મિત્ર વધે છે. હવે થોડું ધ્યાનમાં લેજો ભાઈ, અહીંયા મિનિટ નથી, મીટર છે. દર મીટરે આટલું વિદ્યુત ક્ષેત્ર મિત્ર શું થાય છે, વધે જાય છે. ઓકે હવે તમને એવું કીધેલું છે,
ऋण जेड दिशा में आटला कूलम इंटू मीटर केटला बका 10⁻⁷ धरावतो एक डायपोल मोमेंट नु तंत्र ज ए तंत्र ऊपर मार बल अने टॉर्क शोधवानो छे। જો મિત્ર વિદ્યુત ક્ષેત્ર વધે જાય છે ધન ઝેડ દિશામાં, એટલે બકા જો હું એની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું તો કઈક આવું સમજ આવે। માની લો ઝેડ દિશા, તો આ બાજુ કઈ આવે ઋણ ઝેડ, આ બાજુ જેમ જેમ જશો ને એક મિનિટ સોરી એક મીટરે આટલું વિદ્યુત ક્ષેત્ર વધે છે આ બાજુ ધન ઝેડ દિશામાં। એક મીટર ખસો ને એટલે આટલું વિદ્યુત ક્ષેત્ર મિત્ર શું થાય વધે જાય છે, એક મીટરે એટલું વિદ્યુત ક્ષેત્ર વધે છે। ઓકે, પછી તમને કીધું ઋણ ઝેડ દિશામાં આવી કોઈક ડાયપોલ મોમેન્ટ આપી દીધો, ઋણ ઝેડ દિશામાં મિત્ર તમને એક ડાયપોલ મોમેન્ટ આપી દીધો, એનો મતલબ મિત્ર હું એમ કહી દઉં છું કે આ ડાયપોલ મોમેન્ટ કંઈક આવી રીતે આપણને આપી દીધેલો છે, ઋણ ઝેડ દિશામાં આપી દીધેલો છે, એટલે આ રીતે ડાયપોલ મોમેન્ટની દિશા મિત્ર આ બાજુ ઋણ ઝેડ દિશા બાજુ રાખો એટલે આમ આવશે ડાયપોલ મોમેન્ટ પી ઋણ ઝેડ દિશામાં। બરોબર, ધ્યાનથી જો ઋણ ઝેડ દિશામાં ડાયપોલ મોમેન્ટ આપી દીધેલો છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે ભાઈ, એટલે આ કયો વિદ્યુતભાર બને માઇનસ ક્યુ, આ બાજુ કયો બને પ્લસ ક્યુ, એટલે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ આ ડાયપોલ મોમેન્ટ મિત્ર આવી ગઈ। ધ્યાનથી જો ઋણ ઝેડ દિશામાં આપણને ડાયપોલ મોમેન્ટ પણ આપી દીધેલો છે, ખાલી આકૃતિ સમજવા માટે છે। તો હવે મિત્ર મારા આ ડાયપોલ ઉપર લાગતું બળ કેટલું અને ટોર્ક કેટલું, બકા એક વસ્તુ યાદ કર, તારું વિદ્યુત ક્ષેત્ર દર મીટરે આટલું બદલાય છે, તો મિત્ર વિદ્યુત ક્ષેત્રના ફેરફાર દર મીટરે, તો બકા કેટલું લખી દઉં ડીઈ અપોન ડી એલ લખી દઉં, એલ એટલે અંતર, ફેરફાર થાય દર મીટરે, એ મિત્ર કેટલો આપી દીધો 10⁵ ન્યૂટન પર કુલમ। આટલા મિત્ર ફેરફારની વાત કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય દર મીટરે, આ ફેરફારનો દર આલ્યો અંતર સાથે, હો બકા આટલો ફેરફાર થાય, એક મીટર થાય એટલે આટલો પદ બદલાય છે। ડાયપોલ મોમેન્ટ મિત્ર પી આપી દીધી, ચલો બકા ડાયપોલ મોમેન્ટ કેટલી કીધી હજુ આ રકમમાં 10⁻⁷, તો 10⁻⁷ કુલમ ઇન્ટુ મીટર આપી દીધેલું છે, અને મારે શોધવાનું કયું બકા બળ અને ટોર્ક। મિત્ર મેં તને આગળ એવું ભણાવી દીધેલું છે, કેવું મિત્ર, તો અસમાન ક્ષેત્ર, આ ક્ષેત્ર કેવું છે અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા બળનું મિત્ર સૂત્ર યાદ કર, ડાયપોલ મોમેન્ટ ઉપર લાગતા બળનું સૂત્ર આપણે તમને ભણાવી દીધેલું છે। કોઈ કહેશે શું આવશે, ફરીથી વાક્ય લખું છું, અસમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા બળનું સૂત્ર, કોઈ વિદ્યાર્થી કે મન આ સૂત્ર ખબર નથી, તો જો મિત્ર ટોર્કનું સૂત્ર તમને બધાને યાદ હશે, જો અહીંયા ધ્યાન આપી દો, ટોર્ક ટાઉ બરાબર યાદ હોય તો પી ઈ સાઈન થીટા, જોજો બકા બોલા પી ડાયપોલ મોમેન્ટ બદલાશે ના, એટલે પી તો એમને એમ જ રાખવાનું, જોજો બકા હું પેલા બળની વાત કરું, પી એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય પણ અંતર સાથે બદલાય, તો ડીઈ અપોન ડીએલ, ડીઈ અપોન કયું પદ આવી જશે ડીએલ, અને બીજું સૂત્ર સાઈન થીટા, બકા સાઈનનું વિકલન કરીએ તો શું બની જશે કોસ થીટા, આ સૂત્ર તમારે યાદ રાખો, પી ડીઈ અપોન ડીએલ અને કયું પદ બકા બની જશે કોસ થીટા। ચલો ભાઈ થોડું ધ્યાન આપી દેજો મિત્ર, હવે આપણે શોધવાનું થશે બળ, જો યાર અસમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા બળ, બળનું સૂત્ર આપણને ખબર છે, ચલો ભાઈ લખાઈ દો, તો એફ બરાબર પી ડીઈ અપોન ડીએલ, અને આ મિત્ર બની જશે કયું પદ કોસ થીટા। હવે મિત્ર એક વસ્તુ છે કોસ થીટા,
કોસ થીટા એટલે વિદ્યુત ક્ષેત્ર, જો ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ પેલી ડાયપોલ મુમેન્ટ આ દિશામાં છે, બે વચ્ચેનો ખૂણો મિત્ર બની જાય 180 અંશનો બની જાય. બે વચ્ચેનો ખૂણો બગા કેટલો બની જશે? 180 અંશનો બની જતો હશે. એટલે કોસ 180 એટલે -1 થાય, પણ આપણે મૂલ્ય માટે કહીએ તો કેટલા લખી શકાય? 1. એને તમે નહીં રજૂ કરો ને તો પણ મિત્ર ચાલશે, એને તમે રજૂ નહીં કરો ને તો પણ મિત્ર ચાલશે. હવે કોક વિદ્યાર્થી કહેશે કે સાહેબ મારે આવી રીતે નહીં ધ્યાનમાં લેવું, જો હું બીજી એક રીત બતાડું, ધ્યાનથી જોજો. આપણે આ વસ્તુ અત્યારે ધ્યાનમાં લઈએ, બીજી એક રીત જો, એકદમ સિમ્પલ. ચલો મિત્ર, બળનું સૂત્ર એક આવું તો આપણા જોડે હતું, એફ બરાબર QE. જોજો ભાઈ, એફ બરાબર QE, આવું એક સૂત્ર આપણા જોડે હતું. હવે ધ્યાનથી જોજો ભાઈ, ધ્યાનથી જો, ક્યુ એમના એમ રાખે, આનું કરી દીધું મિત્ર DE અપોન DL, અને DL વડે મિત્ર મેં ગુણી દીધા ને ભાગી દીધા, આ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર લઈ લીધો. જો આ ઈ તો હતા એટલે એનો ફેરફાર, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય, DL વડે ગુણ્યા, DL વડે ભાગી દીધા. હજી થોડું ધ્યાન આલો, તો એફ બરાબર QDL DE અપોન DL. જોજે આ પદ એટલે શું, જો ડાયપોલ મોમેન્ટ P બરાબર હું લખાતા હતા 2A Q, તો આ ક્યુ આવી ગયો, 2A એટલે અંતર જ છાર્યું, અંતર જ છે. તો કહેવાનો મતલબ બકાય, એ અંતર એટલે ડાયપોલ મોમેન્ટ P અને DE અપોન DL જ જેવું બની જાય. જો આ સૂત્ર તમે ધ્યાનમાં લેશો, કોસ આપણે ધ્યાનમાં લઈએ, કારણ કે કોસ 180 રહેશો એટલે મિત્ર 1 જ બની જવાનું છે. હવે ચલો આમાં કિંમત મુકાઈ દો, તો F બરાબર, ચલો બકા P કેટલા આપેલા હતા, પી જો બકા ડાયપોલ મોમેન્ટ આપણને આપી દીધી 10^-7, અને DE અપોન DL કેટલા આપી દીધેલા છે? 10^5. સાદરૂપ આલો તો જવાબ કેટલો બની જશે મિત્ર? 10^-2 કયો આવી જશે? ન્યૂટન. સિમ્પલ. કોઈ વિદ્યાર્થી કહેશે આ સૂત્ર લઉં તો, જો પી તો એમના એમ હતા, જો ભાઈ ધ્યાનથી જો, DE અપોન DL એટલે હાર્યા 10^5, અને કોસ 180 એટલે -1. અહીંયા તમે માઇનસ મૂકશો તો કોઈ વાંધો ખરો, આ મૂલ્ય તો બદલાશે નહીં, એટલે મિત્ર એ માઇનસ પણ તમે રજૂ કરી શકો છો. ઓકે, હવે આમાં ટોર્ક લખવાનું, તો ટોર્કનું સૂત્ર કયું હતું બગા, યાદ કરો, પી ક્રોસ ઈ, તો ટોર્ક ટાઉ બરાબર PE સાઇન થીટા, મૂલ્યની વાત. ચલો બગા, P ડાયપોલ મુમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર પણ હું તમને એમ જ કહી દઉં. ચલો ભાઈ, PE હમણાં મેં તમને કીધો ભાઈ થીટા કેટલો બની જશે? 180. જો બકા અહીંયા થીટા ઈ અને પી આ બાદ અહીંયા લખવું એટલે લખી શકાય, થીટા કેટલો બનશે બકા? 180. તો 180 લખશો એટલે ટોર્ક કેવું બની જશે મિત્ર? 0. ટોર્ક 0 બનશે અને બળ 10^-2 ન્યૂટન હશે. આ બાબત થોડી સમજવા જેવી હતી. આ અસમાન ક્ષેત્રની મિત્ર મેં ચર્ચા કરી, આ સૂત્ર પણ ધ્યાનમાં, મેન સૂત્ર એનું આ જ, મેન સૂત્ર બગા એનું આવ્યું છે, પી DE અપોન DL અને કોસ થીટા. કોસ થીટામાં થીટા કેટલા લખી શકાય? 180. જો આ બગા 180 કઈ રીતે, વિદ્યુત ક્ષેત્ર ધન જેન્ડ દિશામાં મિત્ર છે આ બાજુ, અને આ બાજુ ડાયપોલ મોમેન્ટ છે ઋણ જેડ દિશામાં, એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બની જશે? 180. અહીંયા કોસ 180 મૂકી શકાશે. DE અપોન DL આપી દીધેલા હતા, અને પી પણ આપણને આપી દીધા, પી બધાની કિંમત મૂકી દઈએ. અહીંયા કોસ 180 તમે લખી શકો બગા, -1, તો મૂલ્ય માઇનસ આવશે, બીજો કોઈ ફરક પડવાનો નથી. ચલો એના પછી મિત્ર 27 દાખલો બતાવી દીધો, 28મો અને 29મો થિયરી બેઝ છે.